નમસ્કાર દર્શક મિત્રો, હું વૈશાલી કુમાર હાજર છું નવા સમાચારો સાથે. ગુજરાત પ્લસ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. તો એક નજર આજના મુખ્ય સમાચાર પર. નમસ્કાર દર્શક મિત્રો, હું છું ધારા કુમારું, આપ જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ. સ્વાગત છે આપ સૌનું ગુજરાત પ્લસ ન્યૂઝમાં. તો કરીએ એક નજર આજના મુખ્ય સમાચાર પર. ધ્રાંગધ્રાથી માટેલ જતા પદયાત્રીઓ માટે અરાઇસ ગ્રુપ દ્વારા નિઃશુલ્ક કેમ્પ યોજવામાં આવેલ. ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર ચૈત્રી નવરાત્રીનું અનેરું મહત્વ હોય છે. ભારતની અંદર ખાસ કરીને આસો સુદ નવરાત્રીમાં ભવ્ય આયોજન કરવામાં આવતું હોય છે, પરંતુ સૌરાષ્ટ્રમાં ચૈત્રી નવરાત્રીનું પણ નવરાત્રી જેટલું મહત્વ અનેરું છે. ત્યારે આજરોજ હજારોની સંખ્યામાં માટેલ જતા પદયાત્રીઓ માટે ધ્રાંગધ્રા ગ્રુપ દ્વારા નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા 19 વર્ષથી આ સંસ્થા દ્વારા પક્ષી બચાવો અભિયાન હાથ ધરવામાં આવે છે, ત્યારે પદયાત્રીઓ માટે પણ અનેરું સેવા યજ્ઞ શરૂ કરવામાં આવ્યો હતો. આ સેવા યજ્ઞમાં ચાલીને જતા પદયાત્રીઓ માટે ભોજન આરોગ્યલક્ષી સેવા ઉપરાંત પદયાત્રીઓને રસ્તામાં કોઈ પણ તકલીફ ના પડે તે માટે હરતું ફરતું દવાખાનાની સેવા પણ આયોજન કરવામાં આવી હતી. અરાઇસ ગ્રુપ દ્વારા કરવામાં આવતી માનવ સેવાને લોકોએ વધાવી હતી. આપ બન્યા રહો મારી સાથે, હું છું ધારા પોપારું બ્યુરો ચીફ લકુમ નીતિન સાથે, લકુમ મારી સાથે ધ્રાંગધ્રાથી. વધુ સમાચારો જોવા માટે જોડાયેલા રહો ગુજરાત પ્લસ ન્યૂઝમાં. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો ગુજરાત પ્લસ ન્યૂઝ. મારું નામ મેહુલ દવે. અત્યારે આપણે ધ્રાંગધ્રાની બાજુમાં બાવરી આવેલું છે, ત્યાં છેલ્લા 17 વર્ષથી અરાઇસી ગ્રુપ દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવે છે. તેની અંદર વિવિધ જાતની આપણે પ્રસાદીમાં જમવાનું, મેડિકલ કેમ્પ, ફ્રૂટમાં દ્રાક્ષ છે, તરબૂચ છે, મેડિકલ કોઈને મેડિસિન વાગી જાય તો તે પણ, પાણીના સાથે બોટલ પણ આપવામાં આવે છે. અને છેલ્લા 17 વર્ષથી આ આયોજન કરવામાં આવે છે. અને ભાવિક ભક્તો 27 તારીખ શાંતિન એટલે 2 દિવસનું 28 તારીખે રાતના 2 વાગ્યા લગીન અમે 48 કલાક કન્ટિન્યુ સેવા આપી છીએ. અને આની અંદર સિંહફાળો બાવરી ગામ અને આનંદ હોટલ જેમનો માલિક છે એમનો સિંહફાળો હોય છે. અને ખૂબ જ અમને જે સેવકો આવે છે એ પ્રેમથી અમને આશીર્વાદ આપે છે અને એક ઉત્સાહનું ઉદાહરણ પાડે છે. મુકેશભાઈ કુશવાહા, કુમારપુર, અમારે ધજા નીકળે છે દર સાલે. મારા જયંતિભાઈ હારે છે સેવામાં. અહીંયા બાબરી પાસે કેમ્પ રહે, અહીંયા બહુ શોભદાર રહે. આમાં બધે કેમ્પમાં નાસ્તા પાણી બધામાં, ને અમે માટે લારે જાવું વેગી વાયુ વાળા થઈ ગયા છે. ને આ બધું આ સેવામાં બહુ સારું, એકબીજા કેમ્પ સારા લાગે એટલે મજા આવે. આમ હલવા ચલવા વાળા માણસોને. તમે આ કેમ્પની કેટલા વર્ષથી સેવાનો ઉપયોગ? 22 વર્ષ થઈ ગયા છે. બરાબર. એમાં જયંતિભાઈ હારે રહે કુમારપુરા પ્રજાપતિ એટલે એમને સાથે. તમને આ કેમ્પમાં આવ્યા પછી કેવું લાગ્યું? અમને તો મજા આવે, તોય જ આવતા હોય ને અમે. મજા આવે અમને તો જ. દર સાલે જમવા અંબાની કોઈ તકલીફ નહીં, બહુ સારું જમવાનું થાય, પ્રસાદી બધા ઠેકાણે. આવો કેમ્પ રહે એટલે મજા આવે અમને. અમે હલવામાં ચાલુ રાખવાનું. ધ્રાંગધ્રા શહેરમાં અરાઇસ ગ્રુપ જે છેલ્લા 17-20 વર્ષથી જે પક્ષી બચાવ અભિયાનનું કાર્ય કરે છે, એ સંસ્થા આજે માટે જે ખોડિયાર માતાજીની મંદિરે જે ભાવિક ભક્તો પદયાત્રીઓ જે હજારોની સંખ્યામાં જે જાય છે, એ દર વર્ષે અહીંયા બાવરી ગામ મુકામે માટે પદયાત્રી માટેનો વિશાળ એક કેમ્પ આયોજન કરે છે, જેમાં અંદાજે 5-6 હજાર લોકોનું જે પ્રસાદ કેમ્પ કરવામાં આવે છે. આમાં ધ્રાંગધ્રાના દરેક ધર્મપ્રેમી જનતાઓનો તન મન ધનથી સાથ સહકાર રહે છે, બાવરી ગામનો લોકોનો પણ સાથ સહકાર રહે છે. આ સેવા કેમ્પમાં ભાવિક ભક્તો પ્રસાદમાં લાડવા, ચોખા ઘીના, બટેકાનું શાક, દેશી ચણાનું શાક, લાઈવ ઢોકળા, તેમજ ઠંડામાં તરબૂચ, દ્રાક્ષ, ટમેટા તેમજ છાશ આવું વિતરણ કરે છે. આડું